પાટણમાં વેપારી સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી, જેમાં છેતરપિંડીની ઘટના બની છે। વેપારીએ એપ ડાઉનલોડ કરતા ખાતામાંથી પૈસા ઉપડ્યા હતા, તો માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરતા ખાતામાંથી 2.46 લાખ ઉપડ્યા હતા। વેપારીના 3 ખાતામાંથી લાખો રૂપિયા ઉપડ્યા હતા, જેમાં નવાગંજમાં વેપારી પ્રકાશ કુમાર સાથે समग्र घटना बनवा पामी हती। मोबाइल मा माय रेशन कार्ड नामनी एप डाउनलोड करी हती, तो एप डाउनलोड करता मोबाइल 5 થી 7 मिनिट स्टॉप थयो हतो अने पैसा उपड़िया हता। मोबाइल खोलता खातामांथी पैसा उपड़ियाना मैसेज आव्यो, तो आ मामले तपास करवामां आवशे। पोलीस तपास हाथ धरी छे। वधु विगतो साथे संवाददाता प्रवीण दर्जी फोन लाइन पर जोड़ाई गया छे। जी, पाटणमां व्यापारी साथे लाखोनी छेतरपिंडी करवामां आवी छे, कया प्रकारनी पोलीसे कार्यवाही हाथ धरी छे, शुं विगतो? વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર વધુ એક સાયબર ફ્રોડનો ગુનો બનવા પામ્યો છે, જેમાં વેપારીના ખાતામાંથી રૂપિયા 2.46 લાખ જેટલા ઉપડી ગયા હતા। સમગ્ર ઘટના એવી છે કે પાટણના વેપારી છે, તેઓ રેશન કાર્ડ અપડેટ કરવાનું હોવાથી તેઓએ મોબાઈલ પ્લે સ્ટોરની અંદર માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, અને ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કરતા તેઓનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, અને તેઓના સેવિંગ ખાતામાંથી 1 લાખ રૂપિયા, તેમની દીકરીના ખાતામાંથી 87,000 રૂપિયા અને તેમની પત્નીના જોઈન્ટ ખાતામાંથી 59,000 રૂપિયા, મળી કુલ 2,46,000 જેટલા રૂપિયા ઉપડી જવા પામ્યા હતા। અને ત્યારબાદ બીજા દિવસે સવારે મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। આ મામલે તેઓએ ગાંધીનગર સેલમાં જાણ કરી હતી અને સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી અને પાટણ બી ડિવિઝન પોલીસ મથકની અંદર સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પૈસા અમદાવાદની મેમનગર બ્રાન્ચમાં જમા થવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે।